જિલ્લામાં કોરોનાનું સંક્રમણ હવે ચિંતાજનક હદે વધી રહ્યું છે અને વધતા હતા સંક્રમણને લઈ થરાદમાં ભારત વિકાસ પરિષદ દ્વારા આજે ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. નગરપાલિકાના સૂચનાથી ભારત વિકાસ પરિષદ દ્વારા થરાદની રેફર હોસ્પિટલ પાસે આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાયું હતું. બહાર ગામથી આવતા લોકોને આ ઉકાળા ખાસ આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત ભારત વિકાસ પરિષદ દ્વારા આગામી 3 દિવસ સુધી થરાદના અલગ અલગ વિસ્તારોમાં ઉકાળાનું વિતરણ કરવામાં આવશે. આ પ્રસંગે ભારત વિકાસ પરિષદ ઉપપ્રમુખ શંકરભાઈ ઠક્કર, શૈલેષભાઈ પટેલ સહિત પાલિકાના કર્મચારીઓ ખાસ હાજર રહ્યા હતા. માનનીય કલેક્ટર સાહેબને પરમ દિવસે કોવિડની આ જે પરિસ્થિતિ ઉપસ્થિત થઈ છે રાજ્યમાં તે સંદર્ભે મિટિંગ લઈને સૂચનાઓ આપેલ હતી. તે મુજબ આજે થરાદ નગરપાલિકા અને ભારત વિકાસ પરિષદના સંયુક્ત ઉપક્રમે ઉકાળા વિતરણનો આજે એક કાર્યક્રમ રાખ્યો છે. જે કેમ્પ પ્રારંભિક રીતે 3 દિવસ ચાલશે, ત્યારબાદ જરૂરિયાત ઊભી થશે તો વધુ ચલાવીશું. આ ઉપરાંત ગામના મુખ્ય બજારોમાં અને વોર્ડમાં પણ આ પ્રકારના ઉકાળા વિતરણ કેન્દ્ર ચાલુ થાય તે પ્રકારે પ્રયત્નશીલ છીએ અને આયુષ્યના ઉકાળા સરકારશ્રીમાંથી થોડાક દિવસમાં આવી જશે અને ત્યારબાદ ધન્વંતરી રથના માધ્યમથી દરેક વોર્ડમાં દરેક વિસ્તારમાં આ પ્રકારે ઉકાળાનું વિતરણ થાય તે તંત્ર દ્વારા જોવાની જવાબદારી કલેક્ટર સાહેબે આપી હોવાથી આજની આ કાર્યક્રમ અહીંયા રાખ્યો છે. ત્યારબાદ ક્રમશઃ વધુમાં વધુ ઉકાળા કેન્દ્ર ચાલુ થાય તે માટે અમે આજે ભારત વિકાસ પરિષદ દ્વારા ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું અને નગરપાલિકાના પ્રેરણાથી આજે ભારત ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું છે અને આજે ઉકાળાના વિતરણમાં નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ, શૈલેષભાઈ પટેલ સાહેબ, અજયભાઈ ઓઝા સાહેબ અને દરેક અમારા ભારત વિકાસ પરિષદના મેમ્બરો હાજર રહી અને ઉકાળાનું વિતરણ આજે ચાલુ કરેલ છે અને 17 દિવસ ઉકાળાનું વિતરણ કરવામાં આવશે.